સેના 22માં પોલીસ કમિશનર તરીકે અજય તોમરે 3 ઓગસ્ટના રોજ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. 3 થી લઈને 20 ઓગસ્ટ સુધી સ્પેશિયલ ડ્રાઇવ યોજી સપાટો બોલાવ્યો હતો, જેમાં બે મોટા કોલ સેન્ટર, એક ઓનલાઈન જુગારધામનો પર્દાફાશ કર્યો છે. જ્યારે દારૂ જુગારના 2009 આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. છેલ્લા 15 દિવસથી અસામાજિક તત્વો અને ગુનેગારો સામે સ્પેશિયલ ઝુંબેશ પોલીસ કમિશનર દ્વારા શરૂ કરવામાં આવી હતી. દારૂના ગુનામાં કુલ 1286 કેસોમાં 308 આરોપીઓને 68.24 લાખ સાથે ઝડપી પાડ્યા હતા. ઉપરાંત લિસ્ટેડ બુટલેગર પંકજ ધનસુખભાઈ રાણા સામે કુલ 3 કેસ અને કલ્પના જીતુભાઈ પટેલની સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે જુગારના ગુનામાં કુલ 126 કેસોમાં સાતસો 1 આરોપીઓ 73.64 લાખ સાથે ઝડપાયા છે. આમાં પણ પોલીસની એક મહત્વપૂર્ણ ભૂમિકા છે. આ બધામાં પણ લગભગ 24 કલાક પોલીસ ખડેપગે રહી છે. જે વિશેષ કામગીરી સુરત શહેર પોલીસ દ્વારા તમામ અધિકારીઓ અને માણસો દ્વારા કરવામાં આવી છે એના એક સંક્ષિપ્ત વિવરણ આપને હું આપી રહ્યો છું. સૌથી પહેલાં એક પ્રોહિબિશનને જુગાર વિરુદ્ધમાં, આ બંને અસામાજિક પ્રવૃત્તિઓ વિરુદ્ધમાં સઘન એક ડ્રાઈવ રાખવામાં આવી હતી. લગભગ 10 દિવસ સુધી આ ડ્રાઈવ ચાલી. એના જે પરિણામો છે આ છે કે કુલ 1286 કેસો પ્રોહિબિશનના થયા, જેમાં 18 કેસ ગણના પાત્ર એટલે ક્વોલિટી કેસીસ જેને ગણવામાં આવે છે એવા કેસો થયા. કુલ 1308 આરોપીઓ અટક કરવામાં આવ્યા, જે કુલ આ રેડો દરમિયાન જે દારૂ અને બીજા સાધનો પકડવામાં આવ્યા એની કિંમત 68,24,563 રૂપિયા હતી. આમાં લિસ્ટેડ બુટલેગર પંકજ ધનસુખભાઈ રાણા, એના વિરુદ્ધમાં 3 ગણના પાત્ર કેસ ઉધના વિસ્તારમાં થયા, અને કલ્પનાબેન જીતુભાઈ પટેલ, આ પણ જાણીતા લિસ્ટેડ બુટલેગર છે, એના વિરુદ્ધમાં પણ ક્વોલિટી કેસ સિંગણપુર વિસ્તારમાં કરવામાં આવ્યા. દારૂની સાથે સાથે જુગારની બધી ટોટલી નાબૂદ થાય, વધુમાં વધુ નિયંત્રણ હેઠળ રહે આ હેતુથી કુલ 126 કેસો થયા, જેમાં 86 કેસો ગણના પાત્ર એટલે મોટા કેસો ગણાય અને બાકી 40 કેસો. કુલ આરોપી 701 પકડાયા. આમાં ટોટલ રોકડ અને અન્ય મુદ્દામાલ બધાની કિંમત મળીને થાય છે 73,64,088 રૂપિયા. જાણીતા ગુનેગારો વિરુદ્ધમાં જે ઝુંબેશ દરમિયાન કામગીરી કરવામાં આવી એના બહુ ટૂંકમાં વિગત હું આપને આપું. જાહેરનામા ભંગ બદલના કેસો 186, શોધવામાં આવેલ જે મિસિંગ ચિલ્ડ્રન હતા, ઘણા વર્ષથી પોલીસના ચોપડે જે ગુમ થયેલા ગણાતા હતા, આ બધાની સઘન ચકાસણી કરવામાં આવી અને 82 છોકરાઓ આ ડ્રાઈવ દરમિયાન મળી આવ્યા છે. આ ડ્રાઈવ આમ તો રાજ્યવ્યાપી હતી. સમસ્ત ગુજરાતમાં કુલ 400 જેટલા છોકરાઓ આ ડ્રાઈવમાં મળ્યા, જેમાં 20% કરતાં વધારે, 100થી વધારે સુરત શહેરની કામગીરી થઈ છે. આ કામગીરી એવી જ રીતે આગળ પણ ચાલુ રહેશે. નાસ્તા ફરતા CRPC કલમ 41 આઈ મુજબ 11 તોમતદારોની ધરપકડ કરવામાં આવી. 34 અસામાજિક તત્વો અને જાણીતા ગુનેગારો વિરુદ્ધમાં પાસા મુજબ પગલાં લેવામાં આવ્યા. હદપારીની કુલ 18 કેસો કરવામાં આવ્યા, અને હદપારી ભંગ કરીને હદપાર કરેલા જે લોકો પાછા સુરત શહેરની હદમાં પ્રવેશી જતા હોય છે એવા 142 ઇસમો વિરુદ્ધમાં 142 મુજબ કેસો કરવામાં આવ્યા, એને ધરપકડ કરવામાં આવી.
આના સિવાય પણ સીઆરપીસી 107 151ના 729, સીઆરપીસી 109ના 100, સીઆરપીસી 110 જે વારંવાર ગુના કરવાવાળા જાણીતા ગુનેગારો છે એના વિરુદ્ધમાં 196, ગુજરાત પોલીસ એક્ટ 122 મુજબ 7 અને ગુજરાત પોલીસ એક્ટ 135 મુજબ જાહેરમાં હથિયાર લઈને કોઈ ગુનેગાર મળી આવે તો આના 35 કેસો, એવી રીતે ટોટલ 1067 અટકાયતી પગલાં લેવામાં આવ્યા. સુરત શહેરમાં થોડાક અસામાજિક તત્વો એવા છે જે પોતાની જાતને ગેંગસ્ટર તરીકે ઓળખાવીને લોકોને ઉપર ધાક ધમકી ખંડણી ઉઘરાવવાના, મિલકત ખાલી કરાવવાના, મિલકત પડાવી લેવાના આ પ્રકારની કામગીરીમાં રચાપચા હોય છે. એવા તમામ ઇસમોની વિગતો મેળવીને એના વિરુદ્ધમાં ફોકસ કરીને ડ્રાઈવ કરવામાં આવી. આસિફ ટમેટા ગેંગના જે મુખ્ય માણસ છે આસિફ ટમેટા, સલાબતપુરા પોસ્ટ ખાતે એક રાઇટિંગના ગુના અને બીજા ગુનાઓમાં જેમાં વોન્ટેડ હતા, જેમાં ડિંડોલીના ખૂનના ગુના પણ સામેલ છે. આના સિવાય પણ મારામારી, ધાક ધમકી, જુગાર જેવા ગુનાઓમાં આ વોન્ટેડ હતા, એની ધરપકડ કરવામાં આવી. એના મુખ્ય કાર્યક્ષેત્ર સલાબતપુરા અને મહિધરપુરા વિસ્તાર છે. લોકો મોપેડ ઉપર જતા હતા, એને રોકીને, આતરીને, ધાક ધમકી કરીને, માર મારવામાં આવીને, અપહરણ કરીને ઉપાડીને લઈ ગયા હતા. એના મુખ્ય આરોપીઓ જે વિપુલ ગાઝીપુરા ગ્રુપના છે, ડેનિસ ખત્રી અને અશોક બુંગડિયાની ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના આ ગ્રુપના મેમ્બરોની શોધખોળની કામગીરી અત્યારે ચાલુ છે. હેમુ પરદેશી વિરુદ્ધમાં હાલમાં 18 પોસ્ટે ખાતે ફરિયાદીને ધમકી આપવાના એક ગુના નોંધાયા હતા. એના વિરુદ્ધમાં પ્રોહિબિશનની બાતમી કેમ આપી આ હેતુથી એની પણ ધરપકડ કરવામાં આવી છે. એના વિરુદ્ધમાં લોકડાઉન દરમિયાન પ્રોહિબિશનનો પણ ગુના દાખલ કરવામાં આવ્યા છે. હથિયાર બતાવી ધમકી આપવાની આ પ્રકારના બેકગ્રાઉન્ડ આ ગુનેગારનો છે. એના કાર્યક્ષેત્ર 18 અને રાંદેર વિસ્તાર છે. જે જુદા જુદા પ્રકારના વિશેષ ગુનાઓની અસરકારક કામગીરી થઈ એની વિગતો હવે હું આપું છું. 17 ઓગસ્ટના રોજ પીસીબી દ્વારા જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કોલ સેન્ટર પકડવામાં આવ્યા અને કુલ 6,31,000 મુદ્દામાલ સાથે 19 સ્ત્રી અને પુરુષોની ધરપકડ કરવામાં આવી. આ કોલ સેન્ટરના મુખ્ય સંચાલક વિકાસ ઉર્ફે વિકી મહેતા અને એની બહેન નેહા મહેતા અત્યારે વોન્ટેડ છે, એને શોધવાની કામગીરી ચાલુ છે. બીજા દિવસે 18 ઓગસ્ટના રોજ ડીસીબી દ્વારા પાલ ખાતે આવે મોનાર્ક આર્કેડમાં ગેરકાયદેસર ઓનલાઈન જુગારના એક કેસ કરવામાં આવ્યા, જેમાં 30 જેટલા ડોમેનમાં જુદી જુદી વેબસાઇટો બનાવી એક આર્મેનિયા દેશના નાગરિક પાસેથી ઓનલાઈન વેબસાઇટમાં જુગારની રમતના લાઈવ વિડીયો મૂકી આ લોકો જુગાર ચલાવતા હતા અને માસિક ભાડું દરેક વેબસાઇટ ઓનલાઈન પ્લેટફોર્મ પાસેથી 1,00,000 થી 2,00,000 વસૂલ કરતા હતા. કુલ 8,63,000 મુદ્દામાલ સાથે કુલ 13 આરોપીઓની આ કેસમાં ધરપકડ કરવામાં આવી. એસઓજી દ્વારા રાંદેર વિસ્તારમાંથી મેથામ્ફેટામાઇન, જે ખૂબ ખતરનાક સિન્થેટિક ડ્રગ છે, જેના પ્રચલન અમારા જાણવા મુજબ સુરતમાં થઈ રહ્યા છે, આ બહુ દુઃખની વાત છે. અમે નિર્ધાર કર્યા છે કે મેથેમ્ફેટામાઇન, કોઈ પણ સિન્થેટિક ડ્રગ, ચરસ, હેરોઇન, ગાંજા આ પ્રકારના નશીલા પદાર્થોના વેચાણ અને ઉપયોગ સુરત શહેરમાં ના થાય, એટલા માટે ખાસ અત્યારે માહિતી ભેગા કરવાની અને તોમતદારોને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં ઓલરેડી આવી ગઈ છે.
બે દિવસ પહેલાં 20/8/2020 રોજ DCB દ્વારા અડાજણમાં એક બીજા કોલ સેન્ટર પકડવામાં આવ્યા. આ પણ ગેરકાયદેસર રીતે ગ્રાહકોના પૈસા જમા કરાવવા સારું ડીમેટ એકાઉન્ટ મારફતે શેરોની ગેરકાયદેસર ખરીદ વેચની કામગીરી કરતા હતા. નિર્દોષ ખાસ કરીને સિનિયર સિટીઝન બીજા રોકાણકારોના પૈસા ચીટિંગ કરવાની આ પ્રવૃત્તિ હતી. આમાં પણ પેટીએમમાં ટ્રાન્સફર કરાવી કુલ 3,62,000 મુદ્દા માલ સાથે 16 આરોપીઓને પકડવામાં આવ્યા છે. આ કોલ સેન્ટરો એવા સાયબર ક્રાઇમ છે જેનાથી ઘણા બધા સામાન્ય નિર્દોષ નાગરિકો આ લોકોની સોશિયલ એન્જિનિયરિંગ અને શાતિર જે કામ કરવાની રીત છે આના લીધા એમના શિકાર બની જતા હોય છે. સાયબર ક્રાઇમ આજની તારીખમાં સૌથી ઝડપથી વધી રહ્યા ગુના છે. એના માટે સાયબર સેલને વધારે પ્રવૃત્તિશીલ કરવામાં આવ્યા છે. એની ટેકનિકલ સુસજ્જતા પણ વધારવામાં આવી રહી છે. કોઈપણ પ્રકારના સાયબર ક્રાઇમના ભોગ સુરત સિટીની પ્રજા ના બને એટલા માટે તમામ પગલાં લેવામાં આવશે. શહેરની કાયદો વ્યવસ્થા જાહેર વ્યવસ્થા માટે બહુ અગત્યની એક સેવા છે PCR. PCR-1 લગભગ 60 જેટલી અત્યારે સુરત શહેરમાં કાર્યરત છે. એની કામગીરીના અધ્યયન કરવામાં આવ્યા અને સમીક્ષા કરવા પછી ધ્યાનમાં આવ્યું કે આ લોકોની ઉપયોગિતા પ્રોડક્ટિવિટી વધારવાની જરૂર છે. સુનિયોજિત રીતે એની કામગીરીમાં ફેરફાર કરવામાં આવ્યા. ખાસ મુખ્ય કામગીરી આ છે કે કોઈપણ નાગરિક 100 ઉપર કંટ્રોલ રૂમમાં ફોન કરે તો તાત્કાલિક PCR-1 ઝડપથી જે જગ્યાએ કોઈપણ ગુના અથવા સામાજિક પ્રવૃત્તિની બાબતે જાણવા મળ્યું છે આ કાલ મારફતે ત્યાં પહોંચે. સૌથી અગત્યની વાત આ છે કે ધીરે ધીરે છેલ્લા 10-12 દિવસ દરમિયાન એને રિસ્પોન્ડ કરવાની ત્વરિત બનાવવાળી જગ્યા ઉપર પહોંચવાના ટાઈમમાં ઘટાડા થઈને મોટા ભાગે અમારી PCR હવે 8 મિનિટની અંદર પહોંચતી શરૂ થઈ ગઈ છે. 4 મિનિટ, 5 મિનિટ, 6 મિનિટ, 7 મિનિટ, 8 મિનિટ વધુમાં વધુ ટાઈમ એને આપવામાં આવ્યા છે કે 8 મિનિટમાં PCR-1 પહોંચે. કેટલાક કેસોમાં બહુ સારી કામગીરી PCR-ના જવાનોએ કરી છે અને એના માટે લગભગ 20 જેટલા કર્મચારીઓને એની સુંદર પ્રભાવી કામગીરી માટે ઇનામ પણ આપવામાં આવ્યા છે. દાખલા તરીકે 13/8 રોજ 8વા PCR કોલ મળતાની સાથે 5 મિનિટના રિસ્પોન્સ ટાઈમમાં બનાવવાળી જગ્યા ઉપર પહોંચી અને ત્યાં એક દિવાલ પડી ગઈ હતી. દિવાલના નીચે એક ઈસમ દટાઈ ગયા હતા. એને તાત્કાલિક કાઢવામાં સ્થાનિક લોકોની મદદથી કાઢીને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવાની કામગીરી કરી. એની નોંધ લઈને PCR-ના કર્મચારીઓને ઇનામ આપવામાં આવ્યા. અન્ય 4 અલગ અલગ બનાવ જેમાં ટોલાએ કોઈ ઈસમને ગુનેગાર અથવા ચોર સમજીને પકડી લીધેલ છે. આ મેસેજ મળતાની સાથે PCR તાત્કાલિક ત્યાં પહોંચી અને મોબ લિંચિંગના બનાવ ના બને, ટોલા એને વધારે પડતી માર મારે કોઈ ગુનાહિત બાબત બને આના પહેલાં PCR ત્યાં પહોંચી અને કાયદેસરના પગલાં લેવા માટે આ ઈસમના કબજા લઈને આગળની કાર્યવાહી કરવામાં સફળ રહી છે.